આપણને નીચેની પદાવલીના અવયવ પાડવાનું કહેવામાં આવ્યું છે, તે પદાવલી અહીં છે. ત્યારબાદ તેઓ કહે છે કે આપણે આ પદાવલીના અવયવ યુ વત્તા વી આખાના વર્ગ તરીકે પાડી શકીએ, જ્યાં યુ અને વી ક્યાં તો અચળ પૂર્ણાંક છે અથવા એકચલ પદાવલી છે. તો યુ અને વી શું છે અને ત્યારબાદ તેઓ ખરેખર આ પદાવલીના અવયવ પાડવાનું કહે છે. તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો. તો સૌ પ્રથમ આપણે આ પહેલો ભાગ કરીએ. તેઓ આપણને કહે છે કે આ પદાવલીના અવયવ યુ વત્તા વી આખાના વર્ગ તરીકે પાડી શકાય. તો આપણે આ પદાવલીને યુ વત્તા વી આખાના વર્ગના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકીએ તેના વિશે વિચારીએ તે પહેલા યુ વત્તા વી આખાના વર્ગનો અર્થ શું થાય તે યાદ કરી લઈએ. યુ વત્તા વી આખાનો વર્ગ એ ફક્ત બે દ્વિપદીનો ગુણાકાર છે, જે આપણે ઘણા બધા વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે આના બરાબર યુ નો વર્ગ વત્તા બે ગુણ્યા આ બંને પદનો ગુણાકાર એટલે કે બે યુ વી વત્તા વી નો વર્ગ થાય. જો તમે આનાથી પરિચિત ન હોવ અથવા આ ક્યાંથી આવ્યું તે જાણતા ન હોવ તો હું તમને અગાઉના વિડીયો જોવા માટે પ્રોત્સાહિત કરું છું, જેમાં મેં તમને આ સમજાવ્યું છે. શું અહીં આ પદાવલી આ પેટર્ન સાથે મેચ થાય છે? શું આપણે આ આખા પદને યુ નો વર્ગ કહી શકીએ? જો યુ નો વર્ગ બરાબર એક્સ વત્તા સાત આખાનો વર્ગ થતો હોય તો યુ બરાબર એક્સ વત્તા સાત થશે. તે પરિસ્થિતિમાં અહીં આ વી નો વર્ગ હોવો જોઈએ. જો આના બરાબર વી નો વર્ગ થતો હોય તો વી બરાબર વાય નો વર્ગ થાય, કારણ કે વાય ના વર્ગ નો વર્ગ વાય ની ચાર ઘાત થશે, માટે વી બરાબર વાય નો વર્ગ. હવે તેઓએ આપણને અહીં કહ્યું જ છે કે આ પદાવલીના અવયવ યુ વત્તા વી આખાના વર્ગ તરીકે પાડી શકાય. પરંતુ આપણે તે વાતની ચકાસણી કરી લઈએ, અહીં આ જે વચ્ચેનું પદ છે શું તે ખરેખર બે યુ વી થાય છે? બે ગુણ્યા યુ જે એક્સ વત્તા સાત છે ગુણ્યા વી જે વાય નો વર્ગ છે તે ખરેખર આને સમાન જ છે. તે બે વાય નો વર્ગ ગુણ્યા એક્સ વત્તા સાત છે. આમ અહીં આ જટિલ દેખાવતી પદાવલી ખરેખર આ પેટર્નની સાથે મેચ થાય છે, માટે તમે તેને યુ વત્તા વી આખાના વર્ગ તરીકે જોઈ શકો, જ્યાં યુ બરાબર એક્સ વત્તા સાત અને વી બરાબર વાય નો વર્ગ. હવે તેનો ઉપયોગ કરીને આપણે ખરેખર આ પદાવલીના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ. આપણે જાણીએ છીએ કે આના બરાબર યુ વત્તા વી આખાનો વર્ગ લખી શકાય. તેથી આ પદાવલીના અવયવ કંઈક આ પ્રમાણે થશે, યુ એટલે કે એક્સ વત્તા સાત વત્તા વાય નો વર્ગ આખાનો વર્ગ. તમારે આ કૌંસ લખવાની જરૂર નથી, તમને સારી રીતે સમજાય મેં ફક્ત તેના માટે આ લખ્યું છે. તમે ફક્ત એક્સ વત્તા સાત વત્તા વાય નો વર્ગ આખાનો વર્ગ લખી શકો. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. અહીં પણ આપણને કહેવામાં આવ્યું છે કે આપણે નીચેની પદાવલીના અવયવ પાડવા માંગીએ છીએ. તેઓએ અહીં કહ્યું છે કે આપણે આ પદાવલીના અવયવ યુ વત્તા વી ગુણ્યા યુ ઓછા વી તરીકે પાડી શકીએ, જ્યાં યુ અને વી ક્યાં તો અચળ પૂર્ણાંક છે અથવા એકચલ પદાવલી છે. વિડીયો અટકાવો તેમજ આ યુ અને વી શું છે તે શોધવાનો પ્રયત્ન કરો. આ પદાવલીના ખરેખર અવયવ પાડવાનો પ્રયત્ન કરો. તે કરીએ તે પહેલા યુ વત્તા વી ગુણ્યા યુ ઓછા વી નો અર્થ શું થાય તે યાદ કરી લઈએ. જો તમે આનાથી પરિચિત ન હોવ તો હું તમને વર્ગોના તફાવત પરનો વિડીયો જોવા માટે પ્રોત્સાહિત કરું છું. જો તમે આ બંનેનો ગુણાકાર કરો તો તમને વર્ગોનો તફાવત મળશે, એટલે કે આના બરાબર યુ નો વર્ગ ઓછા વી નો વર્ગ થાય. જ્યારે તમે આ બંનેનો ગુણાકાર કરશો ત્યારે તમે જોશો કે વચ્ચેના બે પદ કેન્સલ થઈ જશે, તમારી પાસે ફક્ત યુ નો વર્ગ ઓછા વી નો વર્ગ જ બાકી રહે. તો શું હવે આ પેટર્ન આ પદાવલીની સાથે મેચ થાય છે? જો તે મેચ થતી હોય તો અહીં આ યુ નો વર્ગ હોવો જોઈએ અને અહીં આ વી નો વર્ગ હોવો જોઈએ. જો યુ નો વર્ગ બરાબર ચાર એક્સ નો વર્ગ હોય તો યુ બરાબર આનો વર્ગમૂળ થાય, એટલે કે તેના બરાબર બે એક્સ થાય. યુ નો વર્ગ બરાબર બે એક્સ આખાનો વર્ગ જેના બરાબર ચાર એક્સ નો વર્ગ થાય. તેવી જ રીતે વી નો વર્ગ બરાબર નવ વાય ની છ ઘાત થતી હોય તો વી બરાબર આનો વર્ગમૂળ થાય, નવ નું વર્ગમૂળ ત્રણ થાય અને વાય ની છ ઘાત નું વર્ગમૂળ વાય ની ત્રણ ઘાત થાય. હવે આપણે તેનો ઉપયોગ કરીને
આ પદાવલીના અવયવ પાડી શકીએ, કારણ કે જો અહીં આના બરાબર યુ નો વર્ગ ઓછા વી નો વર્ગ થતું હોય તો તેના બરાબર યુ વત્તા વી ગુણ્યા યુ ઓછા વી લખી શકાય. યુ વત્તા વી જે 2x વત્તા 3y નો ઘન થશે ગુણ્યા યુ ઓછા વી જે 2x ઓછા 3y નો ઘન થાય. આમ આ પદાવલીના અવયવ આ થાય. આપણે પૂરું કર્યું